સ્વાધ્યાય 3.2 હવે 3.2 ચાલુ કરતા પહેલા એક નાનકડી થિયરી જોઈ લઈએ. આપણે બહિષ્કોણ વિશે જોઈએ છે. બહિષ્કોણ કોને કહેવાય? સારા ત્રિકોણ છે બરાબર, કોઈ પણ એક બાજુને લંબાવી દો રેખાને, તો આ જે ખૂણો મળે ને એ ત્રિકોણ શું કહેવાય? બહિષ્કોણ કહેવાય. શું કહેવાશે? બહિષ્કોણ કહેવાય. બરાબર, આ ત્રણેય ખૂણા, આ બહારનો ખૂણો એની સાથેનો જોઈએ ને, એટલે આને શું કહેવાય? બહિષ્કોણ. એટલે અહીંયા લંબાવી દો તો આ શું બની જશે? બહિષ્કોણ. એટલે આમ લંબાવી દો તો આ શું મળી જશે? બહિષ્કોણ. આમ પણ લંબાવો તો આ પણ બહિષ્કોણ મળે, આ પણ લંબાવો તો આ પણ કેવો મળે? બહિષ્કોણ. આ પણ લંબાવશો તો આ કેવો મળશે? બહિષ્કોણ. તો ત્રિકોણ ને કુલ કેટલા? બે બે ચાર પાંચ છ, છ બહિષ્કોણ હોય. રેડી, આ થયું બહિષ્કોણ વિશે. બહિષ્કોણ કરીને મેં તમને સમજ પડી ગઈ કે ત્રિકોણ ના ત્રણ ખૂણા એની સિવાય ને બીજો ખૂણો એની બાજુનો જ હોય એને શું કહેવાય? બહિષ્કોણ. એટલે એક લંબાવી દો તો આ ખૂણો કેવો બની જાય? બહિષ્કોણ. હવે 3.1 ના છેલ્લા બે પ્રશ્નમાં આપણે જો દાખલા ગણ્યા હતા કે બહિષ્કોણ બહારના ખૂણા, આને અંદરના ખૂણા એટલે શું કહેવાય? અંતઃકોણ. અને બહારના ખૂણા જો હોય એટલે શું કહેવાય? બહિષ્કોણ. જો આ રીતે, જો આ રીતે માપ આપેલા હોય, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ કેવા છે? બહિષ્કોણ છે, બહારના ખૂણા છે. બરાબર, અંદરના ખૂણા અને આ બહારના ખૂણા. આપણે છેલ્લા બે દાખલા જોઈએ, એમાં જુઓ બંને વખત એક ત્રિકોણ હતો અને એક ચતુષ્કોણ હતો. બરાબર, તો દરેક વખતે એનો સરવાળો જો કેટલો થતો હતો? 360. તો આ પણ યાદ રાખજો નિયમ કે કોઈ પણ બહુકોણ હોય, બહુકોણના આ બધા બહિષ્કોણનો સરવાળો, આ બહારના જે ખૂણા જે છે બહુકોણના, બહારના ખૂણા, બહારના ખૂણા એટલે કે બહિષ્કોણ, બહિષ્કોણનો સરવાળો 360 થાય. એટલો થશે 360. ત્રિકોણ હોય કે ચતુષ્કોણ હોય, જો આ રીતે હશે ચતુષ્કોણમાં પણ, એમાં પણ આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ બાર ના ખૂણા ત્યાં, આને શું કહેવાય? બહિષ્કોણ. આ એક બે ત્રણ ચાર, આ શું કહેવાશે? બહિષ્કોણ. ધ્યાન રાખજો, અંદરનો નહીં પણ કેવો હોય, બહારનો ખૂણો હોય તેને કહેવાય એનો બહિષ્કોણ. તો હા, ચતુષ્કોણમાં પણ સરવાળો કેટલો થશે? 360 જ થાય. રેડી, સાઈડ તો નાનકડી સમજ થઈ ગઈ કે ત્રિકોણ હોય, ચતુષ્કોણ કોઈ પણ હોય, બધા બહુકોણમાં બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? 360 જ થાય. સમજ પડી ગઈ? તો એના ઉપરથી એક સૂત્ર બને છે, બે સૂત્ર, એ તમારે યાદ રાખવાના છે નિયમિત બહુકોણ માટે. નિયમિત બહુકોણ માટે નિયમિત ખબર છે, બધી બાજુ સરખી, બધા ખૂણા પણ સરખા. તો નિયમિત બહુકોણ માટેનું સૂત્ર આવે છે કે બહુકોણને, બહુકોણમાં, બહુકોણની બહિષ્કોણની સંખ્યા બહિષ્કોણની સંખ્યા શોધી હોય તો કુલ, કુલ સરવાળો કેટલો થાય? 360 છેદમાં બહુકોણ જેટલી બાજુ વાળો હોય ને એ લખવાનું બાજુની સંખ્યા. હા, થઈ ગયું સૂત્ર કે આ બહુકોણ છે એમાં બહિષ્કોણની સંખ્યા મારે શોધવી છે, તો શું કરવાનું? 360 ભાગ્યા બાજુની સંખ્યા, જેટલી બાજુ હોય એના વડે ભાગી દેવાનું. એવી જ રીતે સેમ આને કરતા બનાવી નાખો તો આ છેદમાં જતું રહે, તો બીજું સૂત્ર શું બને? કે બાજુની સંખ્યા, બાજુની સંખ્યા બરાબર 360 છેદમાં બહિષ્કોણનું માપ. આ સંખ્યાની, સોરી, બહિષ્કોણનું માપ. રેડી,
બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણનું માપ અથવા બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા બાજુની સંખ્યા. તો બે સૂત્ર યાદ રાખવાના. તો ઓલ્ટરનેટિવ છે બે, આ ઉપર જાય તો આ નીચે આવે, તો તમને બાજુની સંખ્યાનું સૂત્ર મળી જશે. સમજ પડી ગયા વસ્તુમાં? ફરીથી એકવાર કે આ બધા બહારના ખૂણા જે હોય એને શું કહેવાય? બહિષ્કોણ કહેવાય. બહિષ્કોણનો સરવાળો બહુકોણના બધા બહિષ્કોણનો સરવાળોમાં કેટલો થશે? 360 જ થાય. બસ તેના પર સૂત્ર બની ગયું તમને નિયમિત બહુકોણમાં. નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા બાજુની સંખ્યા અથવા બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણનું માપ. ધારો કે તમને એમ કે નવ બાજુ વાળા બહિષ્કોણમાં, નવ બાજુ વાળા બહિષ્કોણમાં, બહિષ્કોણમાં સોરી બહુકોણમાં, આ ધ્યાન રાખજો, બહુકોણ ને બહિષ્કોણમાં, બહુકોણમાં બહિષ્કોણનું માપ કેટલું? બરાબર, આ બહુકોણ અને બહિષ્કોણમાં ધ્યાન લેજો, અટવાતા નહીં. આપણે બહિષ્કોણનું માપ શોધવું છે તો સૂત્ર શું આવે? બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા બાજુની સંખ્યા, તેના બધા બહિષ્કોણનું માપ આપણને મળી જાય. 360 ભાગ્યા બાજુ કેટલી છે? 9, 9 ચોક 36, એટલે બધા બહિષ્કોણનું માપ કેટલું આવશે? 40. કેટલી બાજુવાળો? 9 બાજુવાળો બહુકોણ હોય એટલે ગમે ત્યાં કરું જોઈએ 9 બાજુ થઈ ગઈ, તેના બધા જે બહિષ્કોણ છે એટલા બનશે. આ બધા કેટલા બહિષ્કોણ બને? 9 જ બનશે, 9 બાજુ છે એટલે કેટલા બનશે? 9. અને 9 એ 9 નું માપ કેટલું હશે? 40 40 40. રેડી? એવી રીતે કોઈ બીજો રીતના તમે આમ શોધી શકો કે બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપ 30 હોય, 30 અંશ હોય તેવો કયો બહુકોણ છે તે શોધી શકાય. બરાબર, તો બાજુની સંખ્યા બરાબર, તો બાજુની સંખ્યા મળી જાય એટલે બહુકોણ આપણે મળી જાય. કેવો હશે? 360 ભાગ્યા બહિષ્કોણનું માપ, 360 ભાગ્યા કેટલા હશે? 30 ગયા, 12 તેરી 36, 12 12 આવશે. બાજુની સંખ્યા કેટલી મળી ગઈ? 12. એવો કયો બહુકોણ મળે? તો n બરાબર 12 હોય એવો આ બહુકોણ મળશે કે જેને માપ, જેના બહિષ્કોણનું માપ કેટલું હોય? 30 હોય. નિયમિત બહુકોણ. કેવો? નિયમિત બહુકોણ. સમજ પડી આ વસ્તુમાં? તો આ થઈ ગયો બહિષ્કોણ વિશેનું. એના બે સૂત્ર યાદ રાખવા, બહિષ્કોણનું માપ આ નિયમિત બહુકોણમાં જ આવશે, ખાસ ધ્યાન રાખજો. બધા બહુકોણમાં નહીં, નિયમિત જેની બાજુ સરખી અને ખૂણાના માપ કેવો હોય? સરખા હોય. બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા બાજુની સંખ્યા, બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણનું માપ. ઉપર નીચે તના હોય બે સૂત્ર અલગ અલગ તમને મળી જશે. ઇઝ ધેટ ક્લિયર? 3.2 પ્રશ્ન નંબર 1. આ એક ત્રિકોણ આપ્યો છે, એમાં કે છે બધા એક્સ શોધો. શું શોધવાનો છે? એક્સ શોધવાનો છે. મળી જાય. જો આ બધા ખૂણા જો ક્યાં છે? બહારના ખૂણા છે. બહિષ્કોણ થયા તો આપણને ખબર છે બહિષ્કોણનો બહુકોણમાં બધા બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? 360 થાય. માટે બધાનો સરવાળો કરીએ. એક્સ વત્તા 125 વત્તા 125 બરાબર બહુકોણનો સરવાળો, ત્રિકોણનો નહીં. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180, ચતુષ્કોણ હોય તો અંદરનો ખૂણાનો સરવાળો 540, એ રીતે જે તમે 360, ચતુષ્કોણમાં 360, પંચકોણમાં 540 બરાબર. એ અંદરના ખૂણા, આ બહિષ્કોણો છે. બહિષ્કોણમાં ગમે તે હોય, ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષટકોણ હોય, ગમે તે હોય, બધાનો સરવાળો કેટલો થશે? 360 જ થશે. બરાબર, ચલો એક્સ 125 વત્તા 125, 25 25 50, 250
एक्स बराबर 360 माइनस 250 माटे एक्स बराबर 360 में 250 जाए तो 50 360 छोड़े 5 11 110 तो एक्स बराबर के 110 समझ पड़ी आवड़े आमा पण एम ज बधा बहुकोणमां बहिष्कोणनो सरवाळो કેટલો થાય 360 થાય જો બધા બહિષ્કોણ આપેલા જ છે ને જોઈ લ્યો આ એક્સ આ નથી આપ્યું 60 90 આનો મતલબ શું થાય 90 બરોબર કાટખૂણો છે આ 70 આપેલું છે આ એક્સ શોધવાનું તો જો આ 90 તો આ પણ કેવો થાય 90 થાય કારણ કે રેખી જોડના ખૂણા બંને આ રીતે એક જ રેખા ઉપર અને કોમન બાજુ તો આ બે કેવા થાય રેખી જોડના ખૂણા સરવાળો 180 આ 90 તો આ પણ 90 રેડી તો મળી ગયા બધા ચલો કરીએ સરવાળો એક્સ વત્તા 90 વત્તા 60 વત્તા 90 વત્તા 70 બરાબર 360 90 90 180 180 18 ને 6 24 24 ને 7 31 310 360 મારે એક્સ બરાબર 360 માઇનસ 310 એક્સ બરાબર કેટલા આવશે 50 તો એક્સ કેટલો મળે 50 સમજ પડી ગઈ આ 90 એટલે આ પણ 90 થાય કારણ કે રેખીય જોડના ખૂણા બને સરવાળો 180 આ 90 તો આ પણ કેટલો થાય 90 બાર ના બધા ખૂણા નો સરવાળો કેટલો થાય 360 હા યાદ રાખજો બહિષ્કોણ ના બધા બહુકોણ માં બધા બહિષ્કોણ નો સરવાળો કેટલો થાય 360 પ્રશ્ન નંબર 2 કે નિયમિત બહુકોણ માં બહિષ્કોણ નું માપ શોધો કે જેમાં બાજુ નો બાજુ કેટલી હોય 9 બાજુ હોય તો આપણું સૂત્ર બહિષ્કોણ નું માપ શોધવાનું સૂત્ર શું આવે બહિષ્કોણ નું માપ બરાબર મારે જોઈ તો 360 ભાગ્યા બાજુની સંખ્યા રેડી 360 ભાગ્યા બાજુ કેટલી છે 9 9 ચોક 36 એટલે 40 તો બહિષ્કોણ નું માપ કેટલું આવે 40 આવશે કેટલું આવે બહિષ્કોણ નું માપ બરાબર 9 બાજુ વાળા બહુકોણ ના બધા બહિષ્કોણ નું માપ કેટલું આવશે 40 અંશ હણી બીજો 15 બાજુ હોય તો 15 બાજુ હોય તો સૂત્ર મૂકી દો બહિષ્કોણ નું માપ બરાબર 360 ભાગ્યા બાજુની સંખ્યા 360 ભાગ્યા 15 360 ભાગ્યા 15 કરો એટલે કેટલા આવશે 15 દૂ 30 15 તરી 45 વધી ગયા 15 ચોક 60 એટલે 24 અંશ આવે કેટલું આવે 24 અંશ આવડે એવા મેળવતા બહિષ્કોણ નું માપ આપવું હોય તો બાજુની સંખ્યા શોધી શકાય બાજુની સંખ્યા આપવી હોય તો બહિષ્કોણ નું માપ મેળવી શકાય તો ખાસ કરીને બે સૂત્ર ખાસ ધ્યાન રાખજો જે આપણે આગળ લીખાતા બહિષ્કોણ નું માપ બરાબર 360 ભાગ્યા બાજુની સંખ્યા બાજુની સંખ્યા ઉપર લઈ આવવાનું બહિષ્કોણ નું માપ નીચે જતું રહે તો બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણ નું માપ તમે જે શોધવાનું હોય તમે શોધી શકો રેડી જો પ્રશ્ન નંબર 3 શું કહે છે કે એવું બહિષ્કોણ નું માપ 24 અંશ છે એવા બાજુની એવો કયો બહુકોણ મળશે જેની બાજુની સંખ્યા શોધો બરાબર એટલે બહિષ્કોણ નું માપ આપ્યું છે અને આપણે શું જોવાનું છે બાજુઓની સંખ્યા સૂત્ર મૂકી દઈએ કે બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણ નું માપ તો 360 ભાગ્યા 24
360 ભાગ્યા 24 કરો એટલે કેટલો આવશે? 15 આવશે. એમાં આપણે દાખલામાં જોયું ને, 15 બાજુ એવો કયો બહુકોણ મળે જેની 15 બાજુ હોય ને, એવો બહુકોણ મળશે કે જેનો બહિષ્કોણ માપ કેટલું થાય? 24. આ ભાગાકાર કરજો એટલે તમને ખબર પડશે. બરોબર. હવે અહીં થોડુંક જો ઊંધું આપ્યું છે, અંતઃકોણ નું માપ 165 આપ્યું છે, તો એવા બહુકોણ ની બાજુઓ કેટલી? રેડી, આપણે સૂત્રમાં શું આવે છે? બહિષ્કોણ નું માપ આવે છે અને આમાં આપ્યું છું અંતઃકોણ એટલે કે અંદરનો ખૂણો. હવે આપણને ખબર છે કે કોઈ પણ બહિષ્કોણમાં અંદરનો ખૂણો અને બહિષ્કોણ બહાર એટલે બહારનો ખૂણો બે કેવા હોય? રેખીક જોડમાં જ હોય છે. હવે આપણે આમ જો ત્રિકોણ બનાવ્યો તો તમે આમ જોઈ શકો છો આ રીતે કે આ ખૂણો હોય અને એનો બહિષ્કોણ થાય. આ બે કેવા હોય? રેખીક જોડમાં હોય એટલે આને શું કહેવાય? અંતઃકોણ. આને શું કહેવાય? બહિષ્કોણ. આ બંને કેવા હોય? રેખીક જોડના ખૂણા. એટલે સરવાળો 180. એનો મતલબ એમ કે અંતઃકોણ માંથી પહેલા મારે શું મેળવવું પડે? બહિષ્કોણ નું માપ મેળવવું પડશે અને પછી બાજુની સંખ્યા તમને મળશે. તો બહિષ્કોણ નું માપ આમાંથી કઈ રીતે થાય? બહિષ્કોણ નું માપ સરવાળો 180 થાય તો આને 180 માંથી બાદ કરી નાખો અંતઃકોણ ને. 180 માઇનસ 165 70-80 એટલે 15 અંશ. તો બહિષ્કોણ નું માપ મળી ગયું 15. તો હવે શોધી નાખો કે બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણ નું માપ. 360 ભાગ્યા 15. 360 ભાગ્યા 15 કરો એટલે કેટલો આવે? 24 બાજુ. એવો કયો બહુકોણ મળશે? 24 બાજુ મળશે. શું મળશે? 24 બાજુ. માટે બહિષ્કોણ નું માપ કેટલું છે? 15 અંશ. આ ધ્યાન રાખવાનું, અંતઃકોણ આપ્યું છે, આપણે વાત કોની કરવાની છે? બહિષ્કોણ નો. બરોબર. જ્યાં અંતઃકોણ આપ્યો ત્યાં આપણે પહેલા એને શેમાં કન્વર્ટ કરવાનું? બહિષ્કોણમાં કન્વર્ટ કરવાનો. બહિષ્કોણ મળી જાય પછી બાજુની સંખ્યાનું સૂત્ર. આ પણ ખાસ ધ્યાન રાખજો, ક્યારેક અટવાઈ જાય અંતઃકોણ આપ્યું હોય. તમે આમાં ડાયરેક્ટ સીધું કરી નાખો 360 ભાગ્યા 165. પણ જોવાનું આપણે બહિષ્કોણના માપનું સૂત્ર છે અને આપ્યું છે અંતઃકોણ, એને શેમાં ફેરવાનું? બહિષ્કોણમાં. 180 માંથી આ બાદ કરી દેવાનું કારણ કે અંતઃકોણ અને બહિષ્કોણ બે કેવા હોય? રેખીક જોડના ખૂણા. બરાબર. પ્રશ્ન નંબર 5 જો શું કે છે કે એવા નિયમિત બહુકોણ મેળવો કે જેમાં માપ 22 અંશ થાય. બરાબર. શું કરવાનું છે? એવો બહુકોણ મેળવવાનો છે જેનું માપ કેટલું થાય? 22 અંશ થાય. કેવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેકનું બહિષ્કોણનું માપ 22 અંશ થાય? તો આપણે ચેક કરીએ તો બાજુની સંખ્યા જો મળી જાય તો આ શક્ય છે, તો જ બહિષ્કોણ મળશે ને. જોઈએ આપણે બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણ નું માપ. 360 ભાગ્યા બહિષ્કોણ નું માપ કેટલું છે? 22. 360 ભાગ્યા 22 કરો. 11 2 22, 18 2 36 એટલે બે બે ગયા, તો 180 ના છેદમાં 18. હવે 180 ના છેદમાં ભાગાકાર કરો. 11 એકા 11 7 70. ભાગ ઉડશે નહીં, આ અપૂર્ણાંક પોઈન્ટ વાળી સંખ્યા આવશે અને બાજુ હોય પોઈન્ટમાં હોય નહીં. એટલે ભાગાકારનો પૂર્ણાંક ભાગ નથી આવતો. શું આવતો? પૂર્ણાંક સંખ્યા નથી. બરોબર. પૂર્ણ સંખ્યા નથી માટે આ શક્ય નથી. બરાબર. તો એવું કોઈ બહુકોણ નહીં મળે કે જેના બહિષ્કોણ નું માપ કેટલું હોય? 22 હોય. કારણ કે 360 ભાગ્યા 22 કરો તો એ બાજુની સંખ્યા જ ન મળે. અપૂર્ણાંકમાં પોઈન્ટમાં તો કઈ બાજુ હોય નહીં, 5 અને અડધી બાજુ હોય એવું શક્ય નથી.
એટલે આ પોસિબલ નથી, એટલે એવા કોઈ પણ બહિષ્કારનું માપ તમને 22 મળશે નહીં. રેડી? બીજો સવાલ શું કહે છે આપણને, કે આ નિયમિત બહુકોણ અંદરની બાજુ એટલે અંતઃકોણ શું, આ નિયમિત બહુકોણ ના અંતઃકોણ નું માપ હોય શકે? અંતઃકોણ નું માપ કીધું છે, આ 22 જે છે બહિષ્કોણ, જે અંતઃકોણ નું માપ હોય તો આ એ ના બી. ચેક કરીએ કે અંતઃકોણ નું માપ, અંતઃકોણ નો માપ કેટલું છે? 22 અંશ. તારા પછી એમાં કન્વર્ટ કરવું પડશે પેલા બહિષ્કોણ માપ. તો બહિષ્કોણ નું માપ કેટલું થાય? બહિષ્કોણ નું માપ 180 માંથી 22 બાદ કરી નાખો, 180 માઇનસ 22 એટલે કેટલા આવશે? 160 ને 158. રેડી? તો બહિષ્કોણ નું માપ મળી ગયું. સૂત્ર મૂકી દો, બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણ નું માપ. બરાબર 360 ભાગ્યા 158 પણ પોસિબલ નથી તો પૂર્ણ સંખ્યા મળે. બરાબર? ભાગાકાર કરો, 2 વડે ઉડશે કદાચ, 7 2 14, 2 9 18, 18 2 36, તો 180 ના છેદમાં 79 આવું જ છે. એટલે આ પણ કેવું છે? શક્ય નથી. એટલે બહિષ્કોણ અને અંતઃકોણ 22 માપ એવું કઈ મળશે નહીં કે જેથી એવું કોઈ બહુકોણ તમને મળે, એટલે આ માપ જ શક્ય નથી. સમજ પડી ગયા વસ્તુમાં? પૂર્ણ સંખ્યા આવી જોઈએ, આમ પૂર્ણ સંખ્યા નથી આવતી, પોઈન્ટ વાળી સંખ્યા આવે, એ શક્ય નથી. ઇઝ ધેટ ક્લિયર? સમજ પડી ગયા વસ્તુમાં? એટલે આ બે સૂત્ર યાદ રાખજો, બાજુની સંખ્યા અને બહિષ્કોણ નું માપ. રેડી? બહિષ્કોણ નું માપ આવ્યું, 360 ભાગ્યા બહિષ્કોણ નું માપ, અથવા બહિષ્કોણ નું માપ શોધો તો 360 ભાગ્યા બાજુની સંખ્યા. ઇઝ ધેટ ક્લિયર? જો પ્રશ્ન નંબર 6, નિયમિત બહુકોણમાં અંતઃકોણ નું ઓછામાં ઓછું માપ કેટલું હોય શકે કેમ, નિયમિત બહુકોણ બહિષ્કોણ નું વધુમાં વધુ માપ કેટલું હોય શકે કેમ. બરાબર? ઓછામાં ઓછું અંતઃકોણ નું ઓછામાં ઓછું માપ, ચાલો પેલા જોઈએ. તો સૌથી નાનામાં નાનો બહુકોણ, સૌથી નાનામાં નાનો કેટલી બાજુ વાળો મળશે? 3. કયો? ત્રિકોણ. 3 બાજુ વાળો બહુકોણ કયો? ત્રિકોણ. નાનામાં નાનો આ છે. જો ત્રિકોણ દોરીએ, હવે એને બધી બાજુ લઈ લે સરખી, તો ઓછામાં ઓછું આનું માપ કેટલું આવશે? તો કે 60 આવશે. કેટલું આવે? 60, કારણ કે 3 નો સરવાળો 180, તો 3 કેવા હોય? સરખા. કેવું હશે? સમબાજુ. કેવો? સમબાજુ ત્રિકોણ. તો ઓછામાં ઓછો અંતઃકોણ નું માપ કેટલું મળે? 60 મળશે. કેટલું મળશે? 60. તો ઓછામાં ઓછું અંતઃકોણ નું માપ, અંતઃકોણ કીધું છે, અંદરનો ખૂણો, અંતઃકોણ નું માપ કેટલું મળશે? 60 અંશ. સમજ પડી? એમાં કારણ કે નાનામાં નાનો કયો બનશે? ત્રિકોણ બને. ધારો કે સમબાજુ બધી બાજુ સરખી લઈ લ્યો, તો ઓછામાં ઓછું માપ કેટલું આવે? 60 60, તો બધાનું આવશે જ, પણ તો અંતઃકોણ નું માપ કેટલું મળશે? 60 અંશ. બીજું, નિયમિત બહુકોણમાં, નિયમિત કીધું છે, બાકી જે નિયમિત ન કીધું તો અહીંયા 10 હોઈ શકે, અહીંયા 90 હોઈ શકે, પણ નિયમિત કીધું છે. નિયમિત એટલે બધી બાજુ સરખી, બધા ખૂણાના માપ પણ કેવા? સરખા. તો નાનામાં નાનો ત્રિકોણ. બરાબર? હવે નિયમિત બહુકોણ બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોઈ શકે? વધુમાં વધુ મેક્સિમમ. હવે અહીંયા આમાં જો ત્રિકોણ જ લઈ લો આપણે, સમબાજુ ત્રિકોણ, 60 60 60. ચાલો આનો બહિષ્કોણ બનાવું, આ બહિષ્કોણ નું માપ કેટલું આવે? સરવાળો 180, આ 60, તો કેટલું આવશે? 120. કેટલું આવે? 120.
बाईस कोण नू माप, एक सौ ऐसी माइनस साठ एक सौ ने वीस, अने रेखिक जोड़ ना खूणा बनाए, अंतको नो ओछा मोछो माप केटलो मळी छे आपणने साठ, तो मेक्सिमम। हवे आ जेम वधतु जाय आ केवुं थशे, घटतु जशे, ओछा मोछो माप साठ छे, साठ थी वधारे होय, साठ थी ओछुं नहीं होय, बराबर, साठ सीतेर एसी नेवुं आम वधतु जशे, तो आ केवुं थाय, घटतु जाय, तो वधु वधु मेक्सिमम माप एनुं केटलुं होय, एक सौ ने वीस। तो बहिष्कोण नुं माप केटलुं आवशे, बहिष्कोण नुं वधुमां वधु વધુ વધુ માપ કેટલું આવશે, એકસો ને વીસ અંશ। દરેક દાખલા તમે જોજો, અંતઃકોણનું માપ સાઈઠ થી વધારે હશે અને બહિષ્કોણનું માપ એકસો વીસ થી ઓછું હશે, એકસો વીસ અથવા એકસો વીસ થી ઓછું જ હશે, બરાબર। તો ધ્યાન રાખજો, આ એમસીક્યુમાં પણ પૂછાઈ શકે, નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું, તો કે સાઈઠ, બહિષ્કોણનું વધુ વધુ માપ કેટલું, તો કે એકસો ને વીસ। ઇઝ ધેટ ક્લિયર? हमारे पड़ी।